હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ ગૌસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ બાળકોના ફેવરિટ એવા ચોકલેટ પેંડાની રેસીપી. જેવા આપણે મીઠાઈવાળાને ત્યાંથી એકદમ દાણેદાર પેંડા લાવીએ છીએ, આ પેંડા પણ એકદમ એવા જ બની અને તૈયાર થઈ જાય છે. અને માર્કેટમાંથી પણ કંઈ નથી લાવવાનું, ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી ફક્ત 10 મિનિટમાં આ રીતેના પેંડા બની અને તૈયાર થઈ જાય છે. તો તમે પણ આ રીતેના પેંડા ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે. તો પેંડા બનાવવા માટે આપણે આ રીતેનું એક પેન લઈશું અને તેમાં 1 કપ જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડરને આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર પહેલાં તો શેકવાનું છે અને 1 મિનિટનો સમય થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 થી 3 મોટી ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું. અને ત્યારબાદ આપણે બંનેને એકદમ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં 1/2 કપ જેટલું દૂધ એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો બધું જ દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો તેનું ટેક્સચર બિલકુલ આ રીતેનું આવી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું મિક્સર હજુ થોડું ડ્રાય છે એટલે હજુ થોડું આપણે દૂધ એડ કરવું પડશે. તો તમે દૂધ પણ એડ કરી શકો છો અને આ સમયે જો તમારે થોડું કન્ડેન્સ મિલ્ક એડ કરવું હોય તો એ પણ કરી શકો છો. મેં અહીંયા થોડું એવું એટલે કે 2 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સચરને એકદમ સરસ રીતે મિક્સ કરતા જવાનું. ત્યારબાદ હવે આપણે તેમાં 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આપણું મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો પેનમાં પણ નથી ચોંટી રહ્યું. હવે આપણે તેને આ રીતેની એક પ્લેટ ઉપર કાઢી અને થોડો સમય સુધી રેસ્ટ આપીશું જેથી કરી અને પેંડા વળે એવું તે થોડું ઠરી જશે. તો હવે આપણું મિક્સર એકદમ સરસ રીતે ઠરી ગયું છે અને તમે જોઈ શકો છો તેનું ટેક્સચર બિલકુલ આ રીતેનું એકદમ કણીદાર થઈ ગયું છે. હવે આપણે તેના હાથેથી જ એકદમ સરસ એવા પેંડા વાળી અને તૈયાર કરી લઈએ. આ રીતેનો મીડિયમ સાઇઝનો પેંડો વળી જાય ત્યારબાદ મેં તેને અહીંયા પિસ્તાથી ગાર્નિશ કર્યો છે. તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણો એક પેંડો એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે. હવે સેમ આ જ રીતે આપણે બધા જ પેંડાને વાળી અને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો મેં સેમ એવી જ રીતે બધા જ પેંડા વાળી અને તૈયાર કરી લીધા છે. જોવામાં જેટલા સરસ લાગે છે ટેસ્ટમાં એના કરતાં પણ વધારે સરસ બન્યા છે. હું તમને અહીંયા એક પેંડો કટ કરીને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો અંદરથી તેનું ટેક્સચર કેટલું કણીદાર દેખાઈ રહ્યું છે. જેવા આપણે માર્કેટમાંથી લાવીએ છીએ એના કરતાં પણ વધારે સરસ પેંડા બન્યા છે. અને આ પેંડાને બનતા વધારે સમય પણ નથી લાગતો, 10 મિનિટની અંદર તો આટલા સરસ પેંડા બની અને તૈયાર થઈ જાય છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો.